નમસ્કાર, જય હિન્દ, જય ભવાની. હું ઈશુદાન ગઢવી. મિત્રો, આજે દુઃખ સાથે કેવું પડે છે કે રાજા મહારાજાઓને લઈને જે ભાજપના નેતા રૂપાલાજીએ જે બફાટ કર્યો અને અંત સુધી ભાજપે એને છાવરી રાખ્યું, અને માત્ર ક્ષત્રિય સમાજમાં રાજપૂતાની બહેનો, રાજપૂતો, તમામ સમાજના બીજા સમાજના આગેવાનોએ પણ રૂપાલાજીની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, કે જેથી કરીને આવી માનસિકતાવાળા લોકો બીજી વાર પણ કોઈ માતા બહેન દીકરીઓનું અપમાન કરતા વિચારે. પરંતુ એ ના થયું. ભાજપે ચાઈને એ ટિકિટ રદ ન કરી. એટલે મિત્રો, હું તમામને વિનંતી કરું છું, ક્ષત્રિય સમાજના યુવાનો, રાજપૂતાના યુવાનો, તો યુવાનોને તો કહું જ, પણ તમામ સમાજના યુવાનોને કહું છું કે દરેક રાજા મહારાજાઓ, એમના વંશજો, એમના પૂર્વજો, એમની આપણી માતા દીકરીઓ, મા બહેનો, જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ, એમની ઉપર ટિપ્પણી કરેલી, એમની અસ્મિતાનો સવાલ છે. આ લડાઈ કોઈ ચૂંટણી હાર જીતની નથી, આ અસ્મિતાની લડાઈ છે. અને આ અસ્મિતાની લડાઈમાં એક એક વ્યક્તિ, ભરૂચના એક એક ગામમાં, ભાવનગરના એક એક ગામમાં, વોર્ડમાં, જ્યાં પણ હોય, એ ક્ષત્રિય સમાજના યુવાનો, રાજપૂત સમાજના યુવાનો, માલધારી સમાજના યુવાનો, કે દરેક સમાજના યુવાનો જે માતા બહેન દીકરીઓની અસ્મિતા માટે લડે છે, એ દરેક વ્યક્તિ બૂથ પકડે, બૂથ ઉપર મતદાન કરાવે. આ ઇન્ડિયા ગઠબંધનમાં 26 સીટ લડે છે, એમાં બે આમ આદમી પાર્ટી તરીકે પણ લડે છે. અમે તમને વચન આપીએ છીએ કે તમારી અસ્મિતા માટે, માતા બહેનો દીકરીઓની આપણી અસ્મિતા માટે આપણે લડીશું, જીવન જાય ત્યાં સુધી લડીશું. અને રાજપૂત યાણી તો જયારે યુદ્ધમાં રાજપૂતો જતા ત્યારે કહેતા કે હે રાજપૂત, કદાચ યુદ્ધમાં તમે ખપી જાઓ યા જીતી જાઓ, પરંતુ પાછા ન વળજો, પીઠ ન દેજે લગાર, નહીં તો મારી સૈયર મેરું માણસે, આ તો કાયર કેરી નાર. આ રાજપૂતિયાણીઓએ જે રીતે ક્ષત્રિય સમાજની બહેનોએ જે આંદોલન ઉપાડ્યું છે, હું એમને વંદન કરું છું, યુવાનોને વંદન કરું છું. આપણી અસ્મિતા માટે લડાઈ છે, આ કોઈ હારજીતની નથી. પરંતુ કોઈ પણ ભોગે હવે આપણે આ ભાજપને ભગાડવાની છે. જય ભવાનીના નારા સાથે બૂથ સંભાળજો એવી મારી સૌને અપીલ છે. જય હિન્દ, જય ભારત, જય મા ભવાની.